नमस्कार दोस्तों दोस्तों युवाओं माटे खुश खबर आवी छे एनी बात करीशुं। साथे साथे गुजरात कांग्रेसना नेताओ क्या छे, एक मित्र मने सवाल करो तो एनो जवाब आ वीडियो मार्फते आपणे आपी दीए। गुजरात कांग्रेसना नेताओ हालमां शुं करी रह्या छे, जे पहेला करता था एज करी रह्या छे के पछी कंईक अलग करी रह्या छे। आवी परिस्थितिनी वच्चे सौथी पहेला युवानो माटे जे सरकारी नौकरीना द्वार खुली रह्या छे, 20,000 पांच महीनामां નિમણૂકો થઈ જશે, 20,000 લોકોને નોકરીઓ મળશે। આવી પરિસ્થિતિની વચ્ચે 8,000 તો તાત્કાલિક જેની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે એ તમામે તમામ જે લોકો છે એમને નિમણૂક પત્રો આપવાના સ્પષ્ટ આદેશ મુખ્યમંત્રી તરફથી આપી દેવામાં આવેલા છે। તો આ એક મોટી ખબર છે, યુવાઓ જે નોકરી મેળવવા ઈચ્છે છે આવા સમયમાં કપરા કાળમાં, તો એમના માટે અભિનંદન છે। અને આવનાર સમયમાં ભરતીઓ પણ પુષ્કળ થવાની છે 5 મહિનાની અંદર, તો તમને કોઈ મુશ્કેલી હોય કોઈ વિષયની તો એના ઉપર ફોકસ રાખી અને આ જે સમયમાં ભરતીઓ નથી થઈ એના માટે તૈયારી કરો તો બેસ્ટ આ ચાન્સ મળશે તમને સરકારી નોકરીનો। દોસ્તો આપણે જે વાત મૂળ જે કરી રહ્યા છે એ વાત કોંગ્રેસના નેતાઓ ક્યાં છે, તો સૌથી પહેલાં બે નેતાઓ તો સ્પષ્ટ કરવા પડે કે ભાઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ સરાણી। સૌથી પહેલાં આપ જોઈ લઈએ કે વિપક્ષી નેતા પરેશ સરાણી શું કરી રહ્યા છે। ખેડૂતના ખેતરમાં ઉભો દાણો નથી ઝડતો, કોહવાઈ ગયો, તૂટી ગયો, લોકોની વચ્ચે જઈ રહ્યા છે। હાલાકી કોંગ્રેસ પાસે સત્તા નથી, કોંગ્રેસ પાસે કંઈ છે નહીં આલવાનું, તો પણ કારણ કે એક હમદર્દી તમારી પાસે કંઈ ન હોય પરંતુ એક હમદર્દી પણ આપો તો એ વ્યક્તિ ઊભો થઈ શકે છે, એમાં તાકાત આવી શકે છે। તો જે વિપક્ષી નેતા છે પરેશ સરાણી એ જૂનાગઢના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં પૂર આવ્યું છે, અને અમરેલી પણ જઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારો કે જ્યાં પૂર આવ્યું છે, જ્યાં મુશ્કેલી સર્જાઈ છે। તો આ કોંગ્રેસ હાલમાં આ કરી રહ્યું છે કે ગામડાઓમાં ખેડૂતોની જે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ભારે વરસાદના કારણે, એવા ખેડૂતોના સાથ ઊભી રહેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો આ પરેશ સરાણી કરી રહ્યા છે। નંબર ટુ, અમિત ચાવડા ક્યાં છે? અમિત ચાવડા પણ જો કે અમદાવાદના ગ્રામીણ જે પૃષ્ઠભૂમિ છે એ ધંધુકા ધોળકા અને આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ તેઓ જઈ રહ્યા છે, અલગ અલગ ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે, ખુદ એ પાણીની પરિસ્થિતિની અંદરથી વચ્ચે જઈ રહ્યા છે। તો ઘણા લોકો એમ કહે છે કોંગ્રેસ ક્યાં છે ક્યાં છે, કોંગ્રેસ પાસે કશું છે જ નહીં આપવા છતાં, છતાં પણ કોંગ્રેસના બે નેતાઓ હાલમાં પોતાની હાજરી પુરાવી રહ્યા છે, ખેડૂતોની વચ્ચે ઊભા રહી રહ્યા છે અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તેમની રજૂઆત તેઓ સરકાર સુધી કરશે તેમ તેમણે કહ્યું છે। આ ઉપરાંત ભાજપના ઘણા બધા નેતાઓ છે કે જેમણે ખેડૂતોની હાથ પકડવાની વાત કરી છે, પરંતુ જે મૂળ જે કોંગ્રેસના બે નેતાઓ ક્યાં છે એને લઈને ઘણા બધા લોકોએ સવાલ પૂછ્યો, તો આ સવાલનો જવાબ આપ્યો કે આ બે નેતા આ કરી રહ્યા છે, ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે। દોસ્તો શું કહેવું છે આપણું, જે કોંગ્રેસ એટેકિંગ મૂડમાં આવી છે, મતલબ કે લોકોની વચ્ચે જઈ રહી છે, લોકોને સાથ આપી રહી છે, કે પછી હજુ પણ કંઈક ઘણું બધું ખૂટી રહ્યું છે, મતલબ કે હજુ પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને કોંગ્રેસ લોકોની વચ્ચે નથી જઈ રહી અથવા જઈ રહી છે તો લોકો સાથ નથી આપી રહ્યા, શું કહેવું છે? એવા કયા મુદ્દાઓ છે જેને લઈને લોકોની વચ્ચે હજુ પણ કોંગ્રેસ એ અસર નથી પહોંચાડી શકતી, શું કહેવું છે આપનું? કોમેન્ટ કરો, લાઈક કરો, પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ